अस्सलामु अलैकुम जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 विषय आसपास विषयांक पाठ 15 ठंडू के गरम जेमा स्वाध्यायपोथी कार्य। विद्यार्थिनी मित्रों आज आपणे स्वाध्यायपोथी कार्य करवानुं छे जेमा प्रश्न एक नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेल चौरसमां लखो। पहेलुं, कठियारो लाकड़ा कापवा कया हथियारनो उपयोग करे छे? ए कोदाळी, बी फरसी, सी कुहाड़ी, डी दाटी। तो अहीं आवशे सी कुहाड़ी। बीजुं छे, आपणे नाक वाटे हवा अंदर लईए तेने शुं कहेवाय? ए फूक, बी श्वास, सी उच्छ्वास के डी साचो श्वास। तो अहीं आवशे बी उच्छ्वास। त्रीजू छे, आपणे नाक वाटे हवा बहार काढीए तेने शुं कहेवाय? ए साचो श्वास, बी श्वसन, सी उच्छ्वास अने डी श्वास। तो अहीं आवशे सी उच्छ्वास। અહીં લખીશું સી। ચોથું છે, શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છવાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે? એ ગરમ, બી ઠંડી, સી સમાન, ડી ખૂબ જ ઠંડી। તો અહીં આવશે એ ગરમ। અહીં લખીશું એ। પાંચમું છે, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? એ ઢોલ, બી વાંસળી, સી સિતાર, ડી મૃદંગ। તો અહીં આવશે બી વાંસળી। છઠ્ઠું, નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? એ ઢોલક, બી વાંસળી, સી ગિટાર અને ડી મૃદંગ। તો અહીં આવશે સી ગિટાર। સાતમું, ગરમ હવા માટે શું સાચું છે? એ ઉપરથી નીચે તરફ જાય છે, બી નીચેથી ઉપર તરફ જાય છે, સી ઉપર અને નીચે બંને તરફ જાય છે, ડી સ્થિર રહે છે। તો અહીં આવશે બી નીચેથી ઉપર તરફ જાય છે। આગળ જોઈશું પ્રશ્ન બે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે? કઠિયારો। ખાલી જગ્યામાં આવશે કઠિયારો। બીજું છે, ઠંડીના કારણે ત્રીજી ગયેલી ખાલી જગ્યા પર કઠિયારો વારંવાર મોંથી ફૂંકો મારતો હતો, સેના ઉપર? આંગળીઓ ઉપર। ત્રીજું, જંગલમાં ભૂખ લાગતા કઠિયારાએ ખાલી જગ્યા બાફીને ખાધા, શું બાફીને ખાધા? બટાટા। ચોથી ખાલી જગ્યા, મોંથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલી જગ્યા હવાનો અનુભવ થાય છે, કઈ હવાનો? ગરમ હવાનો। પાંચમી ખાલી જગ્યા, મદારી ખાલી જગ્યા નામનું વાદ્ર મોંથી હવા ફૂંકીને વગાડે છે, મોરલી, એને બીન કહીશું। છઠ્ઠું, સંગીતનું ખાલી જગ્યા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપટ વડે વગાડવામાં આવે છે, ઢોલક। ખાલી જગ્યામાં આવશે ઢોલક, સંગીતનું ઢોલક નામનું સાધન છે તે લાકડાની દાંડી અથવા હાથની થાપટથી વગાડવામાં આવે છે। સાતમું, નાક વાટે ઉચ્છવાસથી નીકળતી હવા હંમેશા ખાલી જગ્યા હોય છે, ગરમ। આઠમું, હૃદયના ધબકારા માપવા માટે ડૉક્ટર ખાલી જગ્યા નામના સાધનનો ઉપયોગ કરે છે, સ્ટેટોસ્કોપ। પ્રશ્ન ત્રણ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું, આપણે નાક વાટે શ્વાસ લઈએ, મોં વાટે બહાર કાઢવો જોઈએ, આ વિધાન ખોટું છે। બીજું છે, નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય, આ વિધાન ખરું છે। ત્રીજું છે, કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા
તેના પર જોરથી ફૂંક મારતો હતો. આ વિધાન ખરું છે. ચોથું છે, ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડી વસ્તુ ગરમ થાય છે. આ વિધાન ખરું છે. પાંચમું, ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે. આ વિધાન ખરું છે. છઠ્ઠું, મોંથી ફૂંક મારતા નીકળતી હવામાં વરાળ હોય છે. આ વિધાન ખરું છે. સાતમું, ઢોલક તારની ધુજારીથી વાગતું સંગીતનું સાધન છે. આ વિધાન ખરું છે. વાંસળી મોંની ફૂંક વડે વગાડવામાં આવતું સંગીતનું સાધન છે. આ વિધાન ખરું છે. ઢોલક તારની ધુજારીથી વાગતું સંગીતનું સાધન છે. આ વિધાન ખોટું છે. અને આઠમું, વાંસળી મોંની ફૂંક વડે વગાડવામાં આવતું સંગીતનું સાધન છે. આ વિધાન ખરું છે. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું. અલ્લાહ હાફિઝ.